વાલા ભક્તો, બધાને મારા ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. અત્યારે કોરોના વાયરસને લઈને સમગ્ર વિશ્વ એક મહામારી દુઃખમાં આવી પડ્યું છે, ત્યારે આપણી પણ ફરજ છે કે આપણે પણ સરકારને મદદરૂપ થઈએ. આપણા પીએમ મોદી સાહેબે જે રીતે જણાવ્યું છે એ રીતે આપણે પણ સ્વયં જાતે ઘરમાં જ રહીને આપણે ભજન ભક્તિ કરીએ. અત્યારે ભારત દેશ ઉપર મોટું સંકટ આવી રહ્યું છે, ત્યારે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન આપણને આ દુઃખમાંથી બચાવી લઈએ. બીજું, વાલા ભક્તો, ડરવાની જરૂર નથી, પણ સાવચેતીના પગલાં લેવાની જરૂર છે. આપણે જ્યારે જમવા બેસીએ ત્યારે સાબુથી અથવા તો લિક્વિડથી હાથ ધોઈએ. આપણે બહાર ફરવા ન જઈએ, આપણે હોટલનું જમવાનું ટાળીએ, આપણે તાજો ખોરાક જ લઈએ, ફાસ્ટફૂડ ખાવાનું બંધ કરી દઈએ, કોઈના ઘરે ટાઈમ પસાર કરવા માટે બેસવા પણ ન જઈએ, આવી બધી સાવચેતી રાખીએ. અત્યારે આ દેશની આપણી શું સેવાની જરૂર છે તો ઘરમાં રહીને આપણે જે કંઈ ભજન કરીએ એ અત્યારે આપણી દેશની મોટામાં મોટી સેવા છે. તો ડૈરા વિના ઘરમાં બેસીને આપણે બધા સાથે ભગવાનને પ્રાર્થના કરીએ કે પ્રભુ, અમારા દેશમાં મોટી આફત આવી છે, તેને અને અમને બધાને બચાવજો, એવી ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણમાં પ્રાર્થના. અને અત્યારે જે નરેન્દ્રભાઈ અને સરકાર કામ કરી રહી છે એ ખૂબ જ સારું કામ કરી રહી છે, અને સાવચેતીના પગલાં પણ ખૂબ સારા લીધા છે. અને અત્યારે જે સરકાર કાર્ય કરે છે એને આપણે સહભાગી બનીએ, એ જ આપણી મોટી સેવા છે. તો વાલા ભક્તો, બધાને મારી ભલામણ છે, આ સમયે આપણે ઘરમાં બેસીને ભજન કરીએ અને જન્મંગલા પાઠ કરીએ, ભગવાનના પ્રાર્થના કરીએ, એ જ બધાને મારો સંદેશો છે. એટલું કહી મારી વાણીને વિરામ આપું છું. બધાને ભાવથી જય સ્વામિનારાયણ.